नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हशो एवी आशा साथे आज आप सदे 6.3 चर्चा करीशू। आरएम एजुकेशन 11 साइंस अने मैथ्स ना लेक्चर आज आप रह्यू छे। तो चलो शुरुआत करिए। प्रश्न नंबर 6, एक्स की किंमत सॉरी एक्स प्लस वाई की किंमत लेस देन और इक्वल टू 6। बीजी शरत है एक्स प्लस वाई ग्रेटर देन और इक्वल टू 4। आप थोड़ीक वार माटे इज इक्वल्स टू लई लीए। वाई ने करता बनाओ तो 6 माइनस एक्स, वाई ने करता बनाओ 4 माइनस एक्स। एक्स की वेल्यू 0, वाई की वेल्यू 6, एक्स की वेल्यू 6, वाई की वेल्यू 0, सेम टू सेम 0 4 अने 4 0। ऋण एक्स अक्ष की कोई रिक्वायरमेंट नहीं, रिक्वायरमेंट ऋण वाई अक्ष की, तो ये आप दर्शाशू नहीं। 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 0 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, એટલે આ હતી આપણી પ્રથમ રેખા જેનું નામ કહી દઈએ આપણે x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 6। ચલો હવે વાત કરીએ 0 4 અને 4 0, 1 2 3 4, 1 2 3 સોરી 1 2 3 અને આ 4। ઓકે, થોડુંક અહીંયા મિસ્ટેક છે, આપણે થોડુંક આને રીએસેમ્બલ કરી દઈએ। 1 2 3 4 અને આ 5 જ છે। 1 2 3 4 અને આ 5। ચલો 0 4, તો રેખા આ રીતે, તો આ રેખા સમીકરણ છે x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 4। આકૃતિ પરથી એટલું સ્પષ્ટ થયું કે બંને રેખાઓ સમાંતર છે। જોઈએ હવે બે કિસ્સાની ચર્ચા કરવાનો છું, એક મારા તરફથી એક્સ્ટ્રા અને એક જે આપેલું છે તે। લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ચલો એક્સ પ્લસ વાયમાં 0 0 મૂકીએ। પહેલી રેખા 0 0, સમાધાન કરશે નીચેનો ભાગ આપશે, કયો ભાગ આપશે નીચેનો। એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 સમાધાન કરવાની નથી, એ પણ આપશે તમારો ઉપરનો ભાગ, તો બંનેનો કમ્બાઈન ભાગ થઈ ગયો તમારો આટલો પટ્ટો। એટલે આ રેખા દ્વારા જે શક્ય ઉકેલ છે એ આખો પટ્ટો આ રીતે બની જશે, તો શક્ય ઉકેલનો પ્રદેશ મળી ગયો। આ હતું બુકની ચર્ચા। હવે હું મારી વાત કહી દઉં, એક ઓપ્શન છે આ રીતે, જો હું આ શરતને ચેન્જ કરીને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 કરું તો એ આપશે નીચેનો ભાગ, આ જે રેખા છે તે આપશે નીચે તરફનો ભાગ, એટલે કે આ રીતે આ આપશે ઉપર તરફનો ભાગ। ક્યારે? એમની શરત બદલાવી દઈએ તો। તો ચાલો હવે હું થયું, વાત એકનો ભાગ નીચે તરફ, બીજી રેખાનો ભાગ ઉપર તરફ, તો બંનેનો કોઈ શક્ય ઉકેલ પ્રદેશ મળવાનો નથી। તો આ પ્રકારના દાખલામાં આપણે જવાબ લખીશું કે અહીં કોઈ કોમન ઉકેલ એટલે કે સામાન્ય ઉકેલ શક્ય નથી, અથવા તો શક્ય ઉકેલનો પ્રદેશ અહીં છે નહીં, એટલે જે ગણ બનશે એ કેવો આવશે? ખાલી ગણ, અથવા ઉકેલનો વિસ્તાર મળતો નથી। આપણે આવો જવાબ અહીં લખી શકીએ, ક્યારે? એકનો ભાગ ઉપર તરફ જતો હોય, એકનો ભાગ નીચે તરફ, બંનેનો કોઈ કોમન ભાગ મળતો નથી ત્યારે। તો આ હતી વાત આપણા મોડિફિકેશનની, એટલે કે થોડાક આપણા દ્વારા મોડિફાઈડની। બીજી વાત જાણી લો, આ રેખા દ્વારા પણ ઉપરનો ભાગ મળે છે અને આના દ્વારા પણ ઉપરનો ભાગ મળે છે, તો બંનેનો કમ્બાઈન ભાગ કયો થશે? ઉપરનો માત્ર ભાગ, જે પ્રથમ રેખા દ્વારા બને છે। એવી જ રીતે નીચેનો, આ રેખા નીચે બનાવે, આ રેખા નીચે બનાવે, તો પણ બીજી રેખા દ્વારા જે ભાગ બનશે એ કમ્બાઈન ભાગ થશે। એ સિમ્પલ છે, એ કોઈ ચિંતા નથી, એ એકદમ ઇઝી છે, એકદમ શાંતિવાળું કામ છે, પણ મેઇન કામ હતું આ જ કે એકનો ઉપર તરફ કામ જતું હોય, એકનું નીચે તરફ જતું હોય, બેના કંઈ છેડા ભેગા જ ન થતા, તો જવાબ હું લખવો? બસ આ જ વસ્તુ, કે જવાબ લખી દેવાનો કે ઉકેલનો શક્ય ઉકેલનો પ્રદેશ અહીં શક્ય નથી, એટલે કે આવો કોઈ પ્રદેશ અહીંયા અસ્તિત્વ ધરાવતો નથી। ચલો હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 6 પછી પ્રશ્ન નંબર 7 તરફ।
2x plus y is equals to 8. तो y ने कर्ता बना भी है 8 minus 2x. x की कीमत पहला 0, तो y की कीमत 8. x की कीमत 4, तो y की कीमत 0. आई बीजू समीकरण 2x, सॉरी x ने कर्ता बना भी दिया सीधे सीधा x बराबर 10 minus 2y. y ની કિંમત તો પહેલા 0 લઈએ તો x ની કિંમત 10 અને y ની કિંમત લઈએ આપણે 5 તો અહીં થશે 0. જો 0 અને 10 તમારે ન દર્શાવવા હોય 10 અને 0 ન દર્શાવવા હોય તો તમે નાની કિંમત પર બનાવી શકો છો, કોઈ ચિંતા નથી. ચલો આકૃતિ અને આપણું કામ ક્લિયર. આપણે અહીં એક વાત કરીએ તો ઋણ x અક્ષ અને ઋણ y અક્ષ ની કોઈ જરૂર નથી, આપણે દર્શાવતા નથી. ચલો 0 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ચલો આટલું કામ ક્લિયર થઈ ગયું. હવે આગળ વધીએ તો 0 8 x અક્ષ ની કિંમત તો 0 અને y અક્ષ ની કિંમત તો 8, તો 1 2 3 4 5 6 7 અને આ 8 4 0 1 2 3 4 આ 4 આ આપણે દર્શાવી દીધું. ચલો સમીકરણ લખી દઈએ. સમીકરણ છે 2x plus y is equals to 8. બંધ તો બંધ ભાગ આવશે ઉપર તરફનો. કેવી રીતે ખબર પડી? તો એકદમ ક્લિયર અને સોબર વસ્તુ છે. 0 plus 0 સમાધાન કરતું નથી. ચલો આનું સમીકરણ દર્શાવીએ. તો 10 0 છે તો 1 2 3 4 5 6 7 અને આ બિંદુને યામ પણ આ વખતે લખી દઈએ, જરૂર નથી, કોઈ ચિંતા નથી, આપણેની કોઈ જરૂર પણ નથી. પછી લખીએ 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 0. બીજું બિંદુ છે 0 5 1 2 3 4 અને આ 5. ચલો આ થઈ ગયું આપણું કામ ક્લિયર. લખી દઈએ x plus 2y is equals to 10. એમના દ્વારા બનતો ભાગ x plus 2y એ પણ સમાધાન નહીં કરે એટલે એ પણ ઉપરનો ભાગ આપશે. તો બંનેનો કોમન ભાગ કેટલો થયો? તો બંનેનો કોમન ભાગ થશે અહીં આ રીતે V શેપમાં, ઓલમોસ્ટ આપણો V શેપ. આ બંને દ્વારા બનતો બંધ ભાગ બની ગયો. ચલો પ્રશ્ન નંબર 7 પછી પ્રશ્ન નંબર 8 ની ચર્ચા કરીએ. x plus y less than or equal to 9, y greater than x, x greater than or equal to 0. y ને કરતા બનાવીએ તો 9 minus 6, તમે ચાહો એમને કરતા બનાવી શકો છો. x ની કિંમત 0, y ની કિંમત 9, x ની કિંમત 9, y ની કિંમત 0. y is equals to x, x ની કિંમત 1, y ની કિંમત 1, x ની કિંમત 9, y ની કિંમત 9. આ થશે આપણું તદેવ વિધેય પ્રકારનું વિધેય. જો આ રેખાને આપણે વિધેય તરીકે સ્વીકારી લઈએ તો તદેવ વિધેય થશે. ચેપ્ટર નંબર 2 પણ આપણે એક ચિંતા નથી અને આમની એક વાત મેં શીખવાડેલી કે હંમેશા y બરાબર x માટે આગલા લેક્ચરમાં કે ભાઈ જો y બરાબર 2x હશે તો x બમણો તો ઉપર આમ જશે, જો y બમણો તો આમ જશે નીચે, અને જો બંને સમાન તો વચ્ચે 45 અંશનો ખૂણો આપી દેશે. તો ચલો આગળ વધીએ. અને હા, આમ જવું મતલબ y બરાબર 2x અથવા તો 3x તો એ y અક્ષ તરફ ઝૂકશે, અને x બરાબર 2y, 3y, 4y, root 3y તો એ y તરફ ઝૂકી જશે. 1 થી મોટા હોવા જોઈએ એટલે એ તરફ ઝૂકી જશે. ચલો અહીંયા પણ મારે ઋણ અક્ષની કોઈ જરૂર નથી, ધન x અક્ષની જરૂર છે. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 આ આપણો x અક્ષ, આ y અક્ષ ને અવગમ બિંદુ, આ 0 9 બિંદુ અને આ આપણું 9 0 બિંદુ. અને સમીકરણ બની જશે y બરાબર 9 માઇનસ x, અથવા આપણે જે ઓરિજિનલ આપ્યું છે તે x પ્લસ y બરાબર 9. y બરાબર x રેખા સમીકરણ બનાવીએ તો 1 1 9 9 એટલે કે અહીંયાથી આ રીતે સીધું સ્ટ્રેટ 0 0 માંથી પસાર થશે. ચલો પહેલા આમના દ્વારા બનતો બંધ ભાગ લઈ લઈએ. કઈ રેખા? x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 9 દ્વારા જોઈ લો એકવાર.
एक्स प्लस वाई जीरो जीरो मुकता समाधान करे एटले आ रेखा नो आवशे नीचे तरफ नो भाग અહીં y બરાબર એક સમાધાન નહીં કરે એટલે ઉપરના હતો તો નીચેના અર્ધતોનો બિંદુ લઈ લઈએ આ બિંદુ છે 90 મૂકી દઈએ x અક્ષની કિંમત તો 9 y અક્ષની કિંમત 0 સમાધાન કરતી નથી એટલે આ રેખા દ્વારા બનશે બંધ ભાગ આપણો અથવા તો એનો ઉકેલ પ્રદેશ એ બનશે ઉપર તો બંનેનો કમ્બાઈન જોઈ લો આ બંને તીર ભેગા થાય છે તો આ એમનો બંનેનો કમ્બાઈન ભાગ મળી જશે ધેટ્સ ઓલ એકદમ સિમ્પલ છે चलो प्रश्न नंबर 8 पछी प्रश्न नंबर 9 नी चर्चा करिए 9 અને 10 માં એકંદરે સમીકરણનું પ્રમાણ ધીમે ધીમે વધે છે પણ આપણે ચિંતા વધતી નથી આપણે જે કામ જેવી રીતે કર્યું છે એમ જ કરો કોઈ પ્રોબ્લેમ નથી ચલો તો y ને કરતા બનાવીએ 20 5x 4 x ની કિંમત 0 x ની કિંમત 0 y ની કિંમત 5 છે ને 5 into 0 0 20 ભાગ્યા 4 એટલે કે 5 x ની કિંમત તો મૂકીએ 4 તો y ની કિંમત મળશે 0 4 5 20 20 minus 20 0 એકદમ ઈઝી એકદમ સરળ અને એકદમ સોબર કામ પતી ગયું આ આપણો y અક્ષ આ x અક્ષ અને આ ઉગમ બિંદુ 1 2 3 4 5 1 2 3 4 અને 5 0 5 1 2 3 4 અને 5 તો આપણો 0 5 બિંદુ 1 2 3 અને 4 તો આ 0 4 બિંદુ આ રીતે એક રેખા પસાર થશે ચલો હવે લખી અહીંયા x 5x plus 4y is equals to 20 ग्रेटर देन और इक्वल टू छे એટલે કોઈ ચિંતા નથી અને એક હા એક અહીંયા મારી એક ભૂલ છે y is equals to x is equals to નથી એટલે આ રેખા ડોટેડ રેખા આવશે આ રેખા કેવી આવશે ડોટેડ એ આપણે ચેક કરવાનું રહી ગયું ઓકે ચલો હવે બસ હવે કોઈ પ્રોબ્લેમ નથી x ની વેલ્યુ 1 કરતા મોટી પણ પહેલા ચેક કરી લઈએ કે કઈ કિંમત છે તો સમાધાન થશે એટલે અહીં આવશે નીચે બાજુનું કેવી રીતે સમાધાન થશે તો મૂકો 0 વત્તા 0 તો 0 કરતા સોરી 20 કરતા નાના જ આવે સમાધાન થશે x ની વેલ્યુ 1 કરતા મોટી આ આવશે x બરાબર 1 રેખા 1 કરતા મોટી તો આ સાઈડ y ની વેલ્યુ 2 કરતા મોટી તો ઉપરની સાઈડ જો ત્રણેયના કમ્બાઈન ભાગ જોઈ લો આમનો આ અને આમનો નીચેનો ભાગ એટલે કે આ ત્રણેયનો ભાગ કમ્બાઈન થશે આ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ એકદમ સિમ્પલ વાત હતી એકદમ સરળ કામ હતું અને હવે જોઈએ પ્રશ્ન નંબર 10 ચલો 3x + 4y less than 60 x અક્ષને કરતા બનાવીએ તો 3x x is equals to 60 minus 4x ભાગ્યા 3 અહીં ખાસ જોજો x ની કિંમત તો 4y થશે y ની કિંમત તો 15 તો 15 ચોક 60 અને આનું કામ 0 બરાબર છે પછી y ની કિંમત 0 મૂકીએ તો આ થશે 20 તેરી 60 એટલે બિંદુ આવ્યું આપણું 20 0 અને 0 15 ઓકે સરસ પછી x + 3y is equals to 30 x ને કરતા બનાવો 30 minus 3y x ની કિંમત y ની કિંમત પહેલા લઈએ 10 તો x ની કિંમત 0 y ની કિંમત લઈએ 0 તો x ની કિંમત તો થશે 30 એકદમ સિમ્પલ કામ પણ ઓકે નો પ્રોબ્લેમ આપણી પાસે 20 સુધી જવાનું છે કોઈ ચિંતા નથી ઓકે સરસ અને x ની કિંમત ધન y ની કિંમત પણ ધન ચલો x ની કિંમત અને y ની કિંમત ધન છે તો આપણે ઋણ ભાગને દર્શાવીશું નહીં ભલે બિંદુ મળે કદાચ જો બિંદુ મળે તો બિંદુ લેવાના તો તમારે દર્શાવવા જરૂર પડશે પણ બિંદુ નથી જ મળતા અને આપણે લેતા જ નથી તો કોઈ ચિંતા નથી એટલે ખાસ એક આઈડિયા આવ્યો હશે કે જો આ પ્રકારની શરત જોઈ જઈએ ને ધન 0 વાળી તો શક્ય હોય તો આલેખમાં ઋણ ભાગને કાઢી નખાય કાઢી શકાય કોઈ ચિંતા નથી ચલો 0 અને 15 તો 5 10 15 લઈએ 5 10 15 20 25 ને આ 30 બિંદુ છે આપણું 20 0 ચલો ઓકે આ બિંદુ 0 15 વાળો તો આમાં 5 લઈએ 5 10 15 20 25 અને આ 30 પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર
पांच एकम, एक सेंटीमीटर बराबर पांच एकम, क्या तो एट एक्स ऑक्सिस अवे एक्सिस। तमें चाहो तो प्रमाण में आप लखी शको छो, नहीं चाहता बुक में आप नहीं कोई चिंता नहीं, लखवानी जरूर पण नहीं, पण जो एक योग्य आदेश सॉरी आदर्श परफेक्ट उकेल जो तो हो तो प्रमाण माप पण जरूरी है। एटले सामे वाला ने एने सवाल ने जवाब में तमने कोई प्रकार की डिफिकल्टी रहती नहीं, पण शक्य छे तो ज जरूर कोई नहीं। तो चलो बिंदु दर्शावी दिए जीरो पंदर पांच दस अने आ पंदर, तो आ थशे आपणी एक रेखा, कई रेखा छे तो रेखा थशे आपणी 3x प्लस 4y इज इक्वल्स टू 16। लेस देन ऑर इक्वल टू होवाथी रेखा सळंग आवशे, तूटक रेखा नी जरूर नथी। प्लस समाधान करावीए तो ए आपशे आपणे नीचे तरफ नो भाग, x ની વેલ્યુ ધન તો આ સાઈડનો ભાગ, y ની વેલ્યુ ધન તો ઉપર તરફનો ભાગ। અત્યાર સુધીનો બંધ ભાગ વિચારીએ, અત્યાર સુધીનો તો આ આપણો અત્યાર સુધીનો બંધ ભાગ થશે। હવે આગળ વિચારીએ 3x + સોરી x + 3y, એના માટે તેના માટે બિંદુ તો આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ, બિંદુ આપણે મેળવી ચૂક્યા છીએ। બિંદુ છે 0 10, તો 0 10 અને 30 0, 5 10 15 20 25 અને આ 30, તો આ રીતે એક સીધી રેખા મળશે। મારી તો રેખા સીધી નથી, પણ તમારી રેખા સીધી તમે કરી શકો સ્કેલનો યુઝ કરીને। સો ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ દેટ યુ શુડ યુઝ યોર સ્કેલ, ઓકે। ચલો રેખા બની ગઈ, ઇઝ ઇક્વલ ટુ છે એટલે કોઈ ચિંતા નથી, તૂટકની કોઈ ચિંતા નથી। ચલો આપણું કામ ઘણું આસાન થઈ ગયું, હવે લઈએ બંધ ભાગ, એકદમ સિમ્પલ વાત સમાધાન કરે છે, કોઈ ચિંતા નહીં મળી। તો આના દ્વારા પણ નીચેનો ભાગ એટલે ટોટલ કુલ ભાગ થશે આટલો, નીચે નીચે ઉપર અને આ આટલો બંધ ભાગ બની જશે। બસ આજના લેક્ચરમાં બસ આટલું જ, ફરી મળીશું પાછા નવા લેક્ચર સાથે કંઈક નવી વસ્તુ સાથે અને આપણું કામ આગળ વધારીશું। ધન્યવાદ, ફરી મળીશું।